ననంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ ఘనశ్యామాయ నీలకంఠాయ సహజానందాయ చ నమో నమః. హరి కృష్ణాయ పరం బ్రహ్మణే చ నమో నమః. శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. శ్రీ హరి కృష్ణ మహారాజని జయ. శ్రీ స్వామి నారాయణ భగవానని జయ. జయ శ్రీ స్వామినారాయణ. శ్రీ హరి చరిత్రామృత సాగర్ పూర్ చోథు తరంగ చార. ગઈકાલે આપણે 44 કડી સુધી કથા અહીંયા વાંચી ગયા હતા. દેશ દેશના હરિભક્તો આવ્યા છે. સુંદર મજાના મહારાજ માટે પૂજાપાનો સામાન વગેરે બધું લાવ્યા છે. વસ્ત્રો સોનેરી ઘરેણા વગેરે મહારાજને પહેરાવ્યા છે. મેવા મીઠાઈ જમાડ્યા છે. ફૂલહાર વગેરે પહેરાવ્યા છે. અને મહારાજ ફૂલની માળાઓ કાઢી કાઢી સંતો ભક્તોને આપી રહ્યા છે. જે કાંઈ મીઠું લાગે, સારું લાગે થાળમાંથી એ પોતાના ભક્તોને આપે છે, જમાડે છે. એવી રીતના મહારાજ સંતોને હરિભક્તોને પ્રસાદીના રૂપમાં હસતા હસતા દરબારોને આપે છે, સુખી કરે છે. હસતા હસતા રમૂજ કરાવે છે. મહારાજનો ચહેરો આમ હસતો, બધાને સુખ શાંતિ વળી જાય હૃદયમાં. સ્મિત હાસ્ય મહારાજનું, મંદ મંદ હસે. અને જ્યારે હસે ત્યારે ખાડા પડે ગાલે. મહારાજ જ્યારે હસતા ત્યારે સુંદર મજાના ગાલમાં ખાડા પડતા. દંત પંક્તિ એટલી સુંદર લાગતી. ખૂબ રડિયામણા, ખૂબ મનોહર મહારાજ દેખાતા. અને હસતા હસતા પાછા ફૂલોના પ્રસાદી અને વગેરે મેવા મીઠાઈ વગેરે આપતા. અને શ્રીહરિ દરબારોની સાથે હાસ્ય વિનોદ ઘણો જ કરતા. સુનમુન નહોતા બેસી રહેતા. જ્ઞાનની વાતો કરીને બધી ગંભીર નહોતા કરી દેતા. બહુ કરતા જ્યારે જેની પણ હાસ્ય વિનોદ મહારાજનો કેવો, દુનિયા જેવો નહીં. ખીખીન ખાખાન કરવું અને નકરી પેલી સુવાણ કરવી, અલગ મલકની વાતો કરવી, જગતના પેલા જોક્સ ડાયરા જેવા હાસ્ય વિનોદ મહારાજનો નહોતો. હાસ્ય વિનોદ બહુ કરતા. ભગવાન પોતાના સંતો ભક્તોને એટલા હસાવતા, એવા ચરિત્રો કરતા, દરબારોને ખુશ રાખતા. મહારાજને એ ટેવ બહુ હતી. કોઈને એટલા બધા આમ એટલી એવી વાત કરે એમ સમજો. બચનામૃતની અંદર પણ જ્યારે ખૂબ ઊંડી તત્વજ્ઞાનની વાતો આવે ને, તત્વજ્ઞાનની ઊંડી, પછી થોડી વાર થાય કે હા હવે શાંત થઈ ગઈ સભા, એટલે તરત મહારાજ ચપટી વગાડે, ચાલો વાંકડા વાંકડા પ્રશ્નો પૂછો જેનાથી આળસ પ્રમાદ જાય, બધાની ઊંઘ આળસ ઉડે. કાયમ કે હવે સભા શૂન્ય થઈ ગઈ છે તો કીર્તન ગાઓ. ફરી ઢોલકા તબલા મંજીરા ખખડે એટલે બધાય આમ હક્કા થઈ જાય. એમ મહારાજ બહુ કરાવતા. કોઈને આમ ઊંઘી જવા નહોતા દેતા. એમ થાય કે હવે આ બહુ તલ્લીન થઈ ગયા છે, કાઢો બહાર. એટલે સમાધિમાં નહોતા જવા દેતા. સમાધિ કરાવતા પણ જ્યારે વાતો કરતા ત્યારે હાસ્ય વિનોદ પણ ઘણો કરતા. સુરાખાચર સાથે એમ તો મહારાજે બે પાક્કા સખા બનાવી દીધા હતા. એક સુરાખાચર, બ્રહ્માનંદ સ્વામી, એમની સાથે રમૂજ બહુ કરતા. મહારાજ રિશાતા. રિશાતા એટલે પોતાના ભક્તોને રાજી કરવા રિશાતા. ચરિત્રો એટલે કરતા કે એવા ચરિત્રો કરું મારા સંતો લખે અને પાછળના ભક્તો પણ એનો લાભ લે.
મહારાજનો વિનોદ, મહારાજનું હાસ્ય, મહારાજની ઠઠા મસ્કરી એ બધી કેવી હતી? ભક્તોને સુખ આપવા માટે હતી, એમની મૂર્તિમાં જોડવા માટે હતી. બાર દુનિયાના જોક્સ બોક્સ કહેવામાં એમાં દુનિયાનું એ ગ્રામ્ય વાર્તાઓ, મહારાજ એને વિરોધ બહુ હતો. ગ્રામ્ય વાર્તા કોઈ કરે, બીજી ત્રીજી વાત લગ્ન પ્રસંગની કાઢે, વ્યવહાર ધંધા બિઝનેસની કાઢે, મહારાજને નહોતી ગમતી. એટલે મહારાજ કે હું મારી જ મૂર્તિમાં એવી રીતનો એમને રસ ચખાડું, હે રિસાય પહેલાં તો, પછી મહારાજ જ્યારે બહુ હેત હોય દરેકને એટલે રિસાયેલા બધાને ગમે નહીં, લાડુબા જીવવા બધા ઉદાસ થઈ જાય. પછી બધાને કે મહારાજને મનાવો મનાવો, પણ કોઈથી માને નહીં. પછી આવે સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી, બેવ જણા આવે. પછી બ્રહ્માનંદ સ્વામી કે દરબાર, સુરાખાચર કે સુરા લે, કઈ એકાદી સાખી બાખી કંઈ આવડે છે? તું મારો ચેલો થયો પણ મને આવડે તો તને આવડવું જોઈએ ને કંઈક. તારે કે હા એક સાખી શીખી લાવ્યો છું. કે હવે મહારાજ તો આમ ઊંધું ફરીને બેઠા હોય, મોઢા આડો રૂમાલ દઈને બેઠા હોય, કાં માથે ઓઢીને હોઈ ગયા હોય આમ પડખું ફેરવીને. અને સુરાખાચર કે એક સાખી છે ને, તમે કહો તો બોલું પણ હસવાની મનાય. પાછા શું કે? હસવાની મનાય, મહારાજને રાજી કરવા માટે. જો શું કરતા, કેવી સાખી બોલે ખબર? એ પીપડે ચડી પાડી ને લબ લબ લીંબુ ખાય, એ થડ પકડીને ખંખેરી તો લવિંગના ઢેરમ ઢેર થાય. હવે આમાં કઈ હાંધો બેસ? લીમડે ચડી પાડી, હવે કોઈ દી પાડી લીમડે ચડે, હે અને પાછી લીમડે ચડીને હું લીંબોળી ખાય પણ લબ લબ લીંબુ ખાય એમ કીધું. હવે લીમડે કઈ લીંબુ આવે? અને ભાઈ લબ લબ લીંબુ ખાય, હા થળ પકડીને ખંખેરે તો પાછા રીંગણાના ઢેરમ ઢેર થાય. લે જ્યાં ખેરવા જાય તો લીંબુ ન ખરે, પાછા શું ખરે? હા લવિંગનું હળ કર્યું, શું કે? હવે લવિંગનું કોઈ દી હળ થાય? મહારાજ કે હું ધંગ ધડા વગેરેની સાખીઓ બોલો, પેલા શીખી તો લ્યો. મહારાજ અમને આવડે એવી બોલીએ, તમને હારી આવડે તમે બોલો, શું કે? પછી મહારાજ આમ એમ કરીને વાતો માંડે કરવા. પછી કે મહારાજ તમે કહો તો એક વાત અમારા બાપ દાદાની વાત છે. મહારાજ કે હા કયો ને? કે આમ હાંધો આવીને આવીને એવી વાતો નથી ને લીમડે ચડી પાડી જેવી. તો કે ના ના મહારાજ જોવો તો ખરા, કે તમે કહો તો કહું. હરી મહારાજ મોજમાં આવી જાય, બધાને ખુશ કરવા માટે મહારાજે કે હા કયો. ત્યારે સુરાખાચર વાત પાડ્યો, અમારા આપા હતા ને આપા, એ ધાડ પાડવા જતા રાત્રે લૂંટફાટ ચોરી કરવા, ગામના ગામ ધમરોડવા જાય અને ગામ લૂંટીને એકવાર તો પાછા વળતા હતા ને. આમ જો આનંદ કિલોલ છે, હાસ્ય મહારાજ કેવો કરાવતા ભક્તો પાસે, સંતો પાસે ને પોતે જાતે. એ છે ને અમારા આપા લૂંટ કરી ગામ લૂંટીને જ્યારે એ બધો માલ સામાન લઈને પાછા વળતા હતા, એમાં ધોધમાર વરસાદ આવ્યો, એવો વરસાદ પડ્યો બે કાંઠાવા નદી, અને નદી ઓળંગાઈ નહીં, રાતનું ટાણું ઘેરે પહોંચાય નહીં, હવે રહેવું ક્યાં? એમાં એક ઝૂંપડી જોઈ. શું કર્યું? એક ઝૂંપડી જોઈ. એ ઝૂંપડીમાં એક બાય, સમજાય, એક બાય અને એક બકરી હતી. શું હતું? એક બાય અને એક બકરી. તે અમારા બાપ આપાએ શું કર્યું, આ ઝાડપાડુંનો ધંધો, ભગત તો કાંઈ કોઈ હતા નહીં, એટલે એને શું કર્યું, બાઈને કાપી અડધી અને બકરીને અડધી કાપી, અને બેયને હંધાડી ઉપર બાય ને નીચે બકરી, અને પછી ઘેરે લઈ આવ્યા. એટલે મહારાજ કે એવું શું કામ કર્યું તમારા આપાએ? તો કે છે જો ઘરમાં કોઈ કામવાળી નહોતી એટલે બાય કામ કરે, અને દૂજાણું કાંઈ નહોતું એટલે બકરી દૂધ આપે. એકમાં બે કામ થયા. મહારાજ કે આને પણ ઓપરેશન કર્યું. આવી વાતો હોય કે મહારાજ અમને તો આવી વાતો આવડે, તમને હારી આવડે તો કયો ને? શું કહેવા છા? તમને હારી આવડે તો કયો? એમ કરી કાઠી દરબારોને બહુ ખુશ કરાવતા, અને કાઠી દરબારો મહારાજને ખૂબ આવી રમૂજની વાતો કરી અને રાજી રાખતા. નિર્દોષ હાસ્ય આ બધું, નિર્દોષ. અને ભગવાનની સાથે તો ભાઈ જે કંઈ થાય એ પણ ભક્તિ કહેવાય બધી. શું કહેવાય? હા ગુરુજી ઘણી વાર આનંદ નથી કરાવતા, નાચતા ઘણી વખતે
એવી હાસ્ય રમૂજની વાતો કથા પ્રસંગમાં કહેતા, એટલે સંસારની વાતો, પણ મોટા પુરુષ કે એટલે બધાને હસાવે, એ બાને એના દર્શન થાય એવા હસતા સૌમ્ય, ઘણી વખત કથા કરતા કરતા હસતા હોય કેવા લાગે, દર્શન કરાવે. એ મૂર્તિ અંતરમાં ઉતારવા માટે, એ દ્રશ્ય યાદ રાખવા માટે ભગવાન આવું કરતા. વર્તમાન ફેરવો મહારાજ. હા, પછી પંક્તિ કરે. એકવાર તો ક્યાં હતા મહારાજ, હા પંચાળામાં, ને અગતરાય ગયા હતા અગતરાયમાં, આ પંચાળામાં ખોરીજાર. મહારાજ કે અમારે બહેને બધાને ખોરી ત્યાં ગયા ને લઈ ગયા એક મહિનો સુધી, કે હવે આ ખોરી જારના રોટલા જ ખાવાના છે, બીજું કાંઈ નહીં, એ જ ભરત, એ જ આપણું પ્રકરણ, અને બધાએ છાનુમાનું ખાઈ લેવાનું જે પીરસાય તે, બીજું કાંઈ બોલવાનું નહીં, ઊંચું જોવાનું નહીં. અલે આ બાપુએ આમ જોયું તો ખોરી જારના રોટલાઓ, અને મોઢા આગળ આવે ને તો ગંધાય ભૂંડું, એટલે આમ વાસ મારે એટલે મોઢું બગાડે સમજે, એટલે ખાય નહીં મોણ, આમ નીચે નાખી નીચું બેડીને, ત્યારે આમ સુરા ખાતર બાજુ બેઠેલા, કા ખાને કે ખાને, ત્યારે કે પણ હું ખાય ઉલટી થાય છે, ત્યારે સુરા ખાચર કે મહારાજ જો આ ભણે અલૈયો બા, મહારાજ આ ભલૈયો ભણે સ્વાદ કરતો છે, કે હું કે સ્વાદ કરતો છે, સ્વાદિયો છે કે. મહારાજ કે એમને નહીં ભાવે, એ મોટા બાપુ છે, તમારે નહીં, પણ એના માટે જુદો જુવારનો રોટલો કરી દો કે. મહારાજ ભણે તમે, તો કે હા. અને પછી મહારાજ ત્યાંથી કંઈક માંગરોળ ગયા, સમજ્યા, તે માણાવદર ને, આપણે મયારામ ભટ્ટ માણાવદરના, તે માણાવદર ગયા, તે માણાવદરમાં પેલા મયારામ ભટ્ટે ખીચડી કરી રાખેલી, બીજું કંઈ હતું નહીં, ખીચડી, અને એ ઉતાવળમાં કરીને મહારાજ આવવાના છે એમ માની ઉતાવળમાં ખીચડી, પેલી કાકરી જો રહી ગયેલી અંદર, સમજ્યા, તે બાફી નાખી કાકરી હોતી, અને કાઠી દરબારોને કે હાલો બે જાવ પંક્તિ, અને પંક્તિ કરીને ખીચડી જ્યાં કોળિયા મોઢામાં નાખ્યા ત્યાં તો ખડાડ ખડાડ બોલે દાંતમાં, કાંકરી આવે ને એ કેવું લાગે, તો મહારાજને ખબર પડી ગઈ આ કાંકરી છે, અને આ ભગતે ઉતાવળમાં પ્રેમમાં પ્રેમમાં કાંકરી હોતું બાફી નાખ્યું છે, પણ જો એ કાંકરી આમ આમ બહાર કાઢશે બધું અને આ દેખારો કરશે મારા ભગતની આબરૂ જાય, તરત મહારાજે પ્રકરણ ફેરવી નાખ્યું. મહારાજ કે જો ચાવે ને એ વિમુખ, હું આ કોળીઓ મોઢા મૂકીને ચાવે એ વિમુખ, માટે ઉતારી જાઓ, હાલો ગળી જાઓ, બધી ખીચડી કોળાઈ દીધી. એકવાર તો કે ક્યાં ગયા હતા મહારાજ, જે પીરસાય આંખ બંધ કરી માનસી કરવાની, પીરસે જ થાળીમાં આંખ, આ એ કર્યું તો મહારાજે અહીંયા ઝિંઝાવદરમાં લયા ખાચરને ત્યાં, તે કે જે થાળીમાં આંખ બંધ રાખવાની એવું પ્રકરણ રાખ્યું. આ બધો આનંદ કિલોલ કરાવે છે, જેમાં તમારો હાથ પડે ને એ ખાવાનું, એકલું જ ખાવાનું, બીજું કઈ નહીં ખાવાનું. અને સુરા ખાચરે આંખ બંધ કરી હતી, જ્યાં હાથ નાખ્યો થાળીમાં સીધું પેલું ગાજર્યું આવ્યું, અથાણું મીઠાવાળું, હવે નકરું ગાજરડું જ ખાવાનું, બીજું કઈ નહીં ખાવાનું. હે મારી નાખ્યા કે ગાજરડા મારા વેરી પૂરો ભવના, ગાજરડા મારા વેરી, કીર્તન બનાવ્યું. પછી મહારાજ કે હવે ખાઓ બીજું બધું, કે ત્યારે ખાધા. આમ મહારાજ ભક્તોને ત્યારે એ એકાદા કાઠીને એવું કરે ને, એને જોઈને બીજા કાઠીઓ બધા ખુશ થાય, સમજે, બધાને ખુશ કરવા માટે મહારાજ. અને એ કાઠી દરબારો હતા એવા નિર્માની, કોઈ પણની મશ્કરી કરે, કોઈ પણનું પ્રકરણ ફેરવે, આવી રીતના કરે, તોય પણ કોઈને મહારાજનો ક્યારેય અભાવ આવે નહીં. આનંદ કિલોલ કરાવતા, સુરા ખાચર તો બહુ જ કરાવતા. આપણે ફેમસમાં ફેમસ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનના સખા મહારાજની સાથે રમૂજ કરતા હોય, ને મહારાજને પેટ પકડીને હસાવી દેતા હોય, અને મહારાજ જેની સાથે, મહારાજ એનું નામ ભોલ પાડ્યું હતું, હું ભોલ, આ બહુ જાડું શરીર પહાડી અને આમ પોળું, એટલે મહારાજે એનું નામ ભોલ પાડ્યું હતું. મહારાજ અક્ષરોડીમાં પોઢેલા અને એના ઢોલિયા નીચે સુરા ખાચર નીચે ઘૂસી જાય, મહારાજ હૂતા હોય અને નીચે ઘરીને એમ ઊંડો આમ પ્રાણાયામ કરીને શ્વાસ લે ને તો એ પેટ ફૂલે ને તો આખો ઢોલિયો ઊંચો થાય, એ ઢોલિયો ઊંચો થાય ને મહારાજ જાગે, માળો આ હિંડોળો ક્યાંથી ચાલુ થયો ઢોલિયામાંથી, જ્યાં નીચે મોઢું નાખીને મહારાજ જોવે ને ત્યાં તો અંદર
બાપુ, હા મારો ભોલ અંદર ઘૂસી ગયો છે કે, બહાર નીકળ બહાર નીકળ કે, એમ કરીને બહાર કાઢે અને જેવા આમ ઢસડાતા ઢસડાતા બહાર આવે ને, એ ભેગા જ મહારાજે પોતાના પગની પાની તૈયાર રાખી હોય, સીધી ડૂટીમાં જવા દે. પછી કે, હસો તો કેવા લાગો. મહારાજ એવી પોતાની પાની હોય ને, પગની પાની એની ડૂટીમાં આમ ફેરવે, ગલગલિયા થાય, સુરા ખાચર હસે, એ જોઈને સંતો ભક્તો પેટ પકડીને સેવો, એવો આનંદ કિલોલ કરાવે સુરા ખાચર મહારાજને. આ બધી નિર્દોષ ભક્તિ છે ભગવાનની પ્રસન્ન કરવા માટે. હા, તમે તપ નથી કરી શકતા, જપ નથી કરી શકતા, કાંઈ બીજું નથી કરી શકતા, પણ ભગવાનને કોઈ પણ સાધને કરીને પ્રસન્ન કરો ને, ભલે કરોડોના દાન ન કરો, ભગવાનને રાજી કરવાના બહુ સાધન છે. સંતોને રાજી કરવાના, આપણે અહીંયા પિકનિક થાય છે ત્યારે ગુરુજીને રાજી કરવા માટે ઘણા બધા ભક્તો જો ને કેવું કેવું કરતા હોય, તમે જો, એને એને એની શરમ ના રહે, કહેતા, એટલે એમ નહીં કે આ પાંચ જણા મને શું કહે, એવું ના, એમાં છે નહીં શરમ. નાચવાનું કે તો નાચવા માંડે, કંઈક જોક્સ કહેવાનું કે એ કહેવા માંડે, ઘરની ખાનગી વાત હોય ને એ બધાની વચ્ચે કહી દે. શું કામ? ભગવાનને મોટા પુરુષને રાજી કરવા. હા, આપણે જોરજીયામાં હરિકૃષ્ણ ભગત જોક્સ કે ને, ગુરુજી ને સંતો બધા બેઠા હોય, પછી ગુરુજી છેલ્લે કે, હવે અહીંયા મારી સામે કર્યું, પછી બધાની બીજાની સામે આમ જોક્સ કરવો નહીં, કારણ કે તમારો ભાવ છે હૃદયનો સંતોન ભક્તો ગુરુજી રાજી કરવા માટે. આમ મહારાજ અને મોટા પુરુષ હાસ્ય વિનોદ કરતા અને કરાવતા. અહીંયા પણ કે છે, મહારાજ કાઠી દરબારોની સાથે હાસ્ય વિનોદ બહુ કરતા. શ્રીહરિ સિવાય આવું સુખ પોતાના ભક્તોને બીજું કોણ આપે, બીજા કોઈએ આવું આપ્યું? એટલે મહારાજ એકદમ ગંભીર નતા થઈ જતા. હા, ઘણાને એવું આદત હોય કે મને એવું બધું હાસ્ય હાસવાનું રમવાનું એવું બધું કૂદવાનું, આવું બધું ડાન્સ ને એવું બધું મને ન ફાવે, હું તો ધ્યાની જ્ઞાની. પણ એ બરાબર છે તમારો સ્વભાવ કે કંઈ બધાએ હોય એવું કાંઈ જરૂરી, અને બીજા કોઈ હસતા હોય રમતા હોય આનંદ કરતા હોય તો એને જોઈને પછી એનો અભાવ લેવો જોઈએ? નિર્દોષ આનંદ છે. ભક્તોની સાથે આનંદ કરે, સંતોની સાથે આનંદ કરે, કોની સાથે કરે? કે દુનિયા રે તો બંધી છે, જગતમાં તો કંઈ પાર્ટીમાં તો જવાય નહીં, હે, કે બીજે ડાન્સ પ્રોગ્રામમાં બીજે ત્રીજે કંઈ, આ દુનિયામાં બધા ટીવી જોઈને કરતા હોય ને, જોક્સો કરીને કરતા હોય ને, હે, કોમેડિયલ સિરિયલ જોતા હોય, પણ એ તો કંઈ ભગવાનના ભગતે જોવાય નહીં, કંઈ મૂવી તો જોવાય નહીં, સિરિયલો તો કંઈ જોવાય નહીં. તો આનંદ કરવો હોય તો ક્યાં કરે? સંતો પાસે, ભક્તો પાસે કરે. ઘણી વખત અહીં યુવાનો કરતા હોય, સંતો એને આનંદ કરાવતા હોય એવી વાતો કરીને. નિર્દોષ આનંદ, ખુશ થાય બધા, એ ભક્તિ છે. ભગવાનનો સંબંધ છે ને, સંતોનો સંબંધ છે ને, ભક્તોનો સંબંધ છે ને. અંદરો અંદર ઘણી વાર યુવાનો ન કરતા હોય, એકબીજાને ખેંચતા હોય, શું કરે? હા, એ ખેંચવા પૂરતું રહે તો બરાબર છે, પછી હસવામાંથી ફસતું ના થઈ જાય એ ધ્યાન રાખવું પડે. પાછું સ્વભાવ જોઈન કરે તો વાંધો ના આવે, એને ગમતું હોય ને તમે કરો તો વાંધો નહીં, પણ એને ગમતું ના હોય ને બિચારો અંદર અંદર પીડાતો હોય, દુઃખી થતો હોય કે આ બધા મારી વાહે પડી ગયા છે, એમ થતું હોય તો દ્રોહ લાગ્યો, તો દ્રોહ લાગે. પણ એને ગમતું હોય, નાના ભગવાનના ભક્તો મને કરે છે ખુશ કરવા માટે, અને એ રાજી થાય છે તો કાંઈ વાંધો, એમાં કાંઈ દોષ નથી. નિર્દોષ હાસ્ય કહે છે. અહીંયા પણ મહારાજ એવી રીતનો હાસ્ય વિનોદ કરતા, અને શ્રીહરિ સિવાય આવું સુખ પોતાના ભક્તોને કોણ આપી શકે? ભગવાન જ આપે ને, પોતાના ભક્તોને સુખ આપવા માટે ભગવાન આવી લીલા કરતા. પછી બુદ્ધિમાન દરબાર જીવા ખાચરે શ્રીહરિનો આવું અપાર હેત જોયું, ત્યારે તેમણે શ્રીહરિનો આશ્રય કરવા માટે, વર્તમાન ધારીને સત્સંગી થવા માટે પોતાના બધા પરિવારોને સાથે લીધો. આહા, ભગવાનનું આવું વર્તન જોયું, આવી રીતની લીલા જોઈ, આવી રીતનો પ્રભાવ પ્રતાપ ઐશ્વર્ય જોયું, અને ત્યારે જીવા ખાચર રહી ન શક્યા. ભગવાન પાસે એકલા નહીં, આખા પરિવારે સહિત આવ્યા, પોતાના હગાવાલાઓને લઈને આવ્યા કે ચાલો આપણે બધાય મહારાજને આશ્રિત થઈએ, અને બધા એને શરણે લાવ્યા, શ્રીને આગળ આવ્યા, હાથ જોડીને બોલ્યા, હે પ્રભુ, મારી એક વિનંતી છે, અમે સત્સંગી થવા તૈયાર છીએ, પણ એક વિનંતી મારી છે. મહારાજ કે શું છે કહો. આપ અમને જે નિયમ આપો છો
તેને અમે બધા દરબારો પાળીએ જ છીએ, જે નિયમ આપો એમ પાળીએ. પણ જે અમારા ગુરુ કહેવાતા હોય છે પહેલાંના, અત્યારના નહીં, અત્યારે તો તમે થયા, આ સંતો થયા, પણ પહેલાં જે અમારા પૂર્વ ગુરુઓ બધા, એ ગુરુ હોય છે તે બ્રાહ્મણો અને ભેખધારી સાધુઓએ અમને દારૂ અને માંસને ખાવા પીવાની પીવામાં ક્યારેય દોષ દેખાડ્યો નથી. એ તો કે ક્ષત્રિય દરબારોથી બાપુએથી પીવાય, ગામધણીઓ પીવાય દારૂ, વાંધો નહીં, એમાં કંઈ ખોટું નથી, એ તો પ્રસાદ કહેવાય. એ ભાઈંગ તો કહે છે કે શિવજી પીતા હતા. અને બીડી પીવાની, તમાકુ ખાવાની બધી શાસ્ત્રમાં છૂટી જ આપી છે, ગીતામાં જ લખ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તિ આ પ્રયચ્છતિ. પત્રમ એટલે તમાકાને પાંદડું, હવે આવા અર્થ કરે બોલો. હા, ફૂલ એટલે પેલું અફીણનું, અફીણનું ફૂલ, દોડ્યું દોડવું, ઠાલિયા, હા એને ફૂલ કે, ધતુરાનું ફૂલ કે, કઈ તો મરી જાય. હા, પણ આવા આવા અર્થના અનર્થ કરે હો. હા, પછી કે કૃષ્ણ ભગવાન હતા અને એમના છોકરાએ દારૂ પીધો હતો, તે શું થયું, કંઈ વધ્યું પાછળ? પણ આવું શાસ્ત્રમાંથી આવું કાઢી કાઢીને અમને કહે, જો આમાં જીવા ખાતર કે અમારા એ ગુરુઓ બધાય અમને દારૂ અને માંસ ખાવા પીવામાં ક્યારેય દોષ દેખાડ્યો નથી, તેમણે તો અમને ક્ષત્રિયોના ધર્મના રૂપમાં છૂટ આપી છે, કે તમે તો ક્ષત્રિયો છો. અમને તેઓ રામાયણ ને મહાભારત સંભળાવીને કહે છે કે પશુને મારવા અને દારૂ પીવો એ તો ક્ષત્રિયોનો મુખ્ય ધર્મ છે. ઘણા લોકો અહીં અમેરિકામાં કે છે, અમેરિકામાં તો મીટ ખાવું પડે, દારૂ પીવો પડે, અહીં વાંધો નહીં, એ તો ઇન્ડિયામાં બધું ચાલે. આવું ઘણી વખત આવા ધર્મના સ્થાન ઉપર બેઠા હોય ને એ છૂટી આપે બોલો. અહીંયા તો કે એટલી બધી ઠંડીને એના રક્ષણ માટે કરવું પડે, શું કે, ઠંડીના રક્ષણ માટે કરવું પડે. લ્યો, ત્યાં આપણે કેટલાય વર્ષથી આ હરિભક્તો રહે છે, એકાંતિ હરિભક્તો, કોઈ કંઈ બધી અટતા નથી એના બોટલને, બરાબર, એનો વેપાર નથી કરતા, બરાબર, તો કંઈ મરી નથી ગયા, બધાય છે, મસ્તમાં છે. એના સિવાય બીજી કંઈક દવા તો હોય છે ને ઠંડીને બચવા માટે, સારા કપડાં પહેરો, એવી ગરમાટો થાય એવું અન્ન, એવું એવી રીતનો એવો ખોરાક પણ આવે છે, બરાબર. પણ જેને પેલી જીભડી લલકારા મારતી હોય, આદત પડી ગઈ હોય, એટલે એ અર્થનો અનર્થ કરે. એક ભાઈ હમણાં કેટલા 15 દિવસ પહેલા એક ફોન આવ્યો હતો, મને કે ડુંગળી લહણ તો ખવાય, રેવાય જ નહીં, નહીં તો મારું બીપી લેવલમાં રહે જ નહીં કે, અને આ બધું કોલેસ્ટ્રોલ ને આ ડાયાબિટીસ ને બધું એનાથી કંટ્રોલ લે, લસણ તો ખાવું જ જોઈએ, ડોક્ટર કે છે શરીરના સંતુલન માટે, નિરોગી થવા માટે, એનું બેલેન્સ રાખવા માટે. લો દાદા, તમે કેટલા વર્ષથી નથી ખાધું? 35 વર્ષથી નથી ખાધું, બેલેન્સ કેવું છે, કમ્પ્લીટ છે ને તમારા ઘનશ્યામ દાદા, છે ને તમારે ભગત, નથી બેલેન્સ તો વાંધો નહીં, કમ્પ્લીટ છે ને આ બધા સાંભળનારા બધાનું બેલેન્સ કમ્પ્લીટ છે ને બોડીનું? લ્યો, કાંઈ બગડ્યું નથી, આ ઇન્ડિયામાં કોઈ નથી ખાતું, કેટલાય હજારો ને લાખો, બરાબર. આ જૈનો ક્યાં ખાઈશ ડુંગળી લસણ, ખાઈશ કોઈ તો, એ કેટલી સંખ્યામાં છે, હે? એટલે એવું કાંઈ છે, પણ એ ભગતને પછી થોડું સમજાયું, પણ તો એને ગળે ઉતર્યું નહીં, કે એમને આવવા દો મંદિરે, એ બધું રહેવા દો, કે આમ કરવાનું નામ નહીં કરવાનું એ બધું. મેં કીધું સારું ભાઈ, એટલું તો આવો, કંઈ વાંધો નહીં, આમ છે તારે નવા નવા ધીરે ધીરે ચડે, પછી સાંભળે એક દાડો ભગવાન વસે, સંતોમાં હેત થાય અને એની વાત અડે અને સુધરી જાય. પણ અમુક તો ધર્મગુરુઓ છૂટી આપે પછી શું થાય કહો મને. પાછા કે ક્ષત્રિયોનો ધર્મ જ છે, અને ભગવાન રામચંદ્રજી રાજા હતા તો પણ એમણે પશુ હિંસા કરી હતી. લ્યો, રાવણ બ્રાહ્મણ જેવા રાજા હતા, રાવણ બ્રાહ્મણ હતો, રાજા હતો, તેને વેદોને અને વેદોને પાછો ભણેલો હતો. અમુક લોકો તો રામાયણ, વાલ્મીકી રામાયણમાં હિંસાના પ્રકરણો આવે છે, યજ્ઞ શું કે યાજ્ઞવલ્ક સ્મૃતિમાં હિંસાના પ્રકરણો આવે છે, અમુક અમુક વેદોમાં મંત્રો એવા શાસ્ત્રોમાં એ જે લખ્યા છે, સતાનંદ મુનિ શિક્ષાપત્રી ભાષ્યમાં કીધું કે એ બધાય હિંસાના સંકોચ માટે છે. પહેલાંના જમાનામાં ખૂબ હિંસાઓ થતી, ભરપૂર થતી, એના ઉપર જ બધાય રહેતા, એટલે પછી એ શાસ્ત્રકારોએ ઋષિ મુનિઓએ શું કર્યું, એના સંકોચ માટે ધીરે ધીરે બંધ કરવા માટે. એ કારણે તો હું તમને એમ કહું કે ભાઈ તમે આશિત ભગત પીતા નથી, આ તો એક્ઝામ્પલ છે,
તમે રોજની 20 બીડી પીવો છો, કેટલી સિગારેટ, 20 સિગારેટ પી જાઓ, પછી હું તમને કહું ભાઈ આ બધું નહીં સારું, છોડી દો, તો કે હવે આ 20 વર્ષથી પીવું છું, એમ કાંઈ તલદી છૂટે નહીં, ધીરે ધીરે છૂટે. તો આપણે એમ કે 10 પીજો, હું કે 10 પીજો, એટલે 10 પીવાની છૂટી આપી, એનો અર્થ ધીરે ધીરે આજે 2 ઓછી કરો, પછી 15 દિવસ 10 દિવસ પછી બીજી 2 ઓછી કરો, એમ કરતા કરતા ધીરે ઓછી થાય, તો 10 પીજો, એટલે એ કઈ કાયદો બની ગયો, કાનૂન બની ગયો કે એના 10 તો પીવ. હવે ઘનશ્યામ દાદા એ કઈ નથી પીતા, બરાબર, પણ મેં કીધું આશિત ભગતને તમે 10 પીજો, એટલે ઘનશ્યામ દાદાએ 10 પીવાની ચાલુ કરી દીધી, કેમ સ્વામીએ કીધું 10 પીવાની, એ નિયમ થઈ ગયો. બસ એમ શાસ્ત્રમાં લખ્યું હોય, બહુ કરતા હતા ત્યારે રાજાઓને એમ કીધું કે ભાઈ તમે ક્યારેક વાર તહેવારે આવું કંઈક હોય, પ્રસંગ કંઈક એવું હોય ત્યારે કરજો, એટલે એનો કાયદો બની ગયો કે ના ના વેદમાં જ લખ્યું છે, એટલે નો કરતા હતા નહોતા કરતા એ કરવા માંડ્યા, બોલો ધર્મના સ્થાનોમાં કરવા માંડ્યા. આ તમે નેપાળમાં હમણાં ગયા હતા, કયું એક મંદિર એવું છે જ્યાં હિંસા ન થતી હોય કો મને, અને દેવીના નામે, દેવતાના નામે, ભગવાનના નામે, ધર્મના નામે મંદિરોમાં થવા લાગ્યું. પણ આવો અર્થનો અંદર, અમુક તો પાછું કંઈ એવા ઋષિ મુનિઓ કહેતી કે ભાઈ એ તો અમુના જીવ દયામાં માનનારા, પરમ ઉપકારી, કોઈ જીવ એવા નાના એવા જીવને પણ દુઃખી ન થાય, એ તો પોતે ખેતી પણ નતા કરતા, હળ પણ નતા ચલાવતા, જે એમ જ જંગલમાં ફળ ફૂલ ખાઈને રહેતા, કેમ કે વળી એ ખેડે તો વળી હિંસા થાય, કીટાણુ મરે, કીડા મકોડા મરે, એટલે એ નતા કરતા, બરાબર. અને એ લખે થોડું આવું, પણ પાછળથી જે રસાસ્વાદ વાળા હતા, અધર્મી જે થઈ ગયા, રાવણે જ રામાયણ લખેલી હોય, અને એમાં રાવણના, રાવણને જ રામ રૂપે ચિત્રેલા, 71 કે 72 પ્રકારની રામાયણો છે, કેટલી, એક રામાયણ તો કે છે એવી છે કે એમાં રામને રાક્ષસ તરીકે ગણ્યા છે, બોલો, અને રાવણને હીરો કર્યા છે, એવી પણ રામાયણ છે, તો વિચાર કરો. અને રાવણ મહાન વિદ્વાન, બ્રાહ્મણ, જ્ઞાની, ધ્યાની, વેદને જાણનારો, પ્રકાંડ પંડિત, છતાં હિંસા કરતો હતો. એવા જે મોટા મોટા રાક્ષસો થયા, એમને જ ઋષિ મુનિઓને પકડી પકડી એને મારી એના લોહીના ઘડા ભર્યા, વિનાશ કર્યો, અને એમના જ શાસ્ત્રોને એમાં જ ક્ષેપક શ્લોકો નાખી નાખીને શાસ્ત્રો નવા બહાર પાડ્યા, હિંસા કરવાની છૂટ એને જ, અને એ શાસ્ત્રો પછી સમાજમાં પ્રચલિત થઈ ગયા. એટલે શું, એ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું, જે મોટા પુરુષો, સત્પુરુષો જે ચાલે, ધર્મને માર્ગે ચાલનારા હોય એનું અનુકરણ કરવું, પણ અધર્મને માર્ગે ચાલનારા સત્પુરુષોને માર્ગે કોઈ દિવસ ચાલવું નહીં, વિચારો. એટલે અહીંયા ખાસ એ જે જીવા ખાચરે પૂછ્યું એ બહુ બરાબર પૂછ્યું છે કે રાવણ જેવા બ્રાહ્મણ રાજાઓ હતા, રામચંદ્રજી ભગવાન પણ હિંસા કરતા એવું, એવા શ્લોકો વાલ્મીકી રામાયણમાં હશે, પણ એ પાછળથી નાખેલા, કંઈ ભગવાનનો અવતાર હિંસા કરવા માટે ન હોય, એ તો ધર્મને માર્ગે, ધર્મનું સ્થાપન કરવા માટે અવતાર થયો, એ તો કંઈ હિંસા કરે, હા રાજાનો ધર્મ છે બરાબર મૃગિયા કરે, પણ એ કંઈ પોતાના શોખ અંગત માટે નહીં, ક્યારેક સંકટ આવે એવું સમય આવે ત્યારે પણ કરે ખરા, ભગવાન નહીં કરે, વચનામૃતમાં લખ્યું છે, પણ એ બધો સકામ ધર્મ છે, શું છે, એનાથી કઈ મુક્તિ ન થાય, મુક્તિ ન થાય. અને એ સાચું એ નથી, મારે તો ગળા હજી નથી ઉતરતું ઘણા કે શાસ્ત્રોમાં છે હિંસા, પણ એ હિંસા ખોટી, પાછળથી ક્ષેપક ખોટા શ્લોકો નાખેલા પાછળથી જેવા અધર્મી લોકોએ, અસદગુરુઓએ પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે, પોતાના મોજશોખ માટે અંગત સ્વાર્થના કારણે ઘુસાડેલા શ્લોકો એના કારણે છે, બાકી કાંઈ ઓરિજિનલ શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ હિંસા હોતી નથી. પણ અસદગુરુઓ, અસદ બધા જે પેલા વિદ્વાનો, બ્રાહ્મણો, ભગવાન રામચંદ્રજી રાજા હતા તો પણ તેમણે પશુ હિંસા કરી હતી, એમ કે રાવણ બ્રાહ્મણ રાજા હતો તે વેદોને ભણેલો, કર્મકાંડમાં નિષ્ણાંત વિદ્વાન, તો પણ તેણે દારૂ અને માંસને ખાધા પીધા છે, માટે તમારે દરબારોને પણ વાંધો નહીં, કારણ કે તમે રામના ને
કૃષ્ણના જ વંશજો છો ને દરબારો બધા એમ કે પાછા પ્રથમ સતયુગમાં હિરણાક્ષ આદિ મોટા રાજાઓ થયા તેમણે પણ હિંસાને ધર્મ માન્યો હતો તે સાધુ બ્રાહ્મણો કહે છે કે હિંસા કરવી તે રાજધર્મ છે અને તેનાથી તો રાજ્યની વૃદ્ધિ થાય છે માટે રાજાને માટે તો હિંસા એ જ ધર્મ છે અને હિંસા વિનાનો કહેવાતો ધર્મ તો રાજાને માટે અધર્મ છે ઓહો બોલો આવું કહી દે અને આવા બહુ છે જગતમાં હા સાચા તો શોધવા પડે ખોટા તો આમ રોડ ઉપર નીકળો તો દહ તમને મળી જાય કળિયુગ છે ને હા અવડે રસ્તે વેદ સદશાસ્ત્રના અર્થો અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને ઘોર કલિકારના દોર છૂટ્યા દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું તો આવા સદગુરુઓએ ધર્મને અધર્મ ઠેરાઈ દીધો અને અધર્મને ધર્મ ઠેરાઈ દીધો માટે કે છે હિંસા એ અમારો ધર્મ છે એવું અમારે અમારા પૂર્વ ગુરુઓ કહે છે આવું માનીને અમે આટલા દિવસ સુધી તો એ કરતા રહ્યા પાછા હવે એનું શું તમે આવ્યા ને કીધું આવું ના કરાય પણ અત્યાર સુધી આ બધું અમે કર્યું એના કહેવાથી અમારા હૃદયમાં પણ થોડું જીવ પ્રાણી માત્રને દુઃખ તો થાય જ ખોટું કરે એટલે એના હૃદયમાં ધ્રાસકો થાયને એકવાર તો થાય જ પણ પોતાની ઇન્દ્રિયો અંતકરણને વશ થઈને એ કુસંગને કારણે અંદર જન્માંતરના પાપ હોય ને એ પાપના કારણે ક્રિયા કર્યા વગર રહી ના શકે કંઈક એવો દ્રોહ કરી નાખ્યો હોય એના કારણે એ ક્રિયા ભૂંડી કરવા પણ એકવાર ભૂંડી ક્રિયા કરી નાખે પછી એને ધ્રાસકો થાય દુઃખ તો થાય જ ચોર ચોરી કરે ને તો એને એમ થાય કે આમ મેં ખોટું કર્યું કોઈને મારે ને તો એ એમ માને કે હું પાપી છું હા હું ગુંડો છું એ તો એ સ્વીકારે જ એનો આત્મા જ બોલે કે અમે સાચું એટલે તો છુપાતો ફરે ને જો કોઈ એમ કે ને હોય ગુંડો જ હોય ખતરનાક જ હોય દાદો જ હોય પણ એમ કે આ તો ગુંડો છે તો એને ગમે પણ જો એમને કે આ તો બહુ સજ્જન માણસ છે તતરત હશે હા મને સારું કીધું લો જોયું તમે સારું કે છે જે સજ્જન કે જેન્ટલમેન કે બરાબર તો ગમે તરત એટલે એનો આત્મા બોલે છે કે આ સારું આ માર્ગ સારો નથી હા દારૂ પીતો હોય ને બીડ પીતો હોય ને એ તરત જ આમ આમ એવો હોય ને હાવ આમ કંગાલ જેવો થઈ જાય અને પછી શું કે સ્વામીજી ઘણા એમ કહી દે બહુ મોટા ભાગના સ્વામીજી અમે તો પાપી છીએ અમે આ કાંઈ ના સમજીએ અમે આટલું તમે તો બહુ ઊંચે બેઠા છો શું કે તમે તો બહુ ઊંચે બેઠા છો અમે તો બહુ એનો આત્મા પોકારે છે અમે ખોટું છે જોયું તમે દરેકનો આત્મા પોતાનો જમીર છે ને એ પ્રમાણે એના જેવો બીજું કોઈ નહીં ભગવાન અને પોતાનો આત્મા સત્પુરુષ સાક્ષી પૂરે છે કે આ રસ્તો ખોટો છે પણ વારંવાર ક્રિયાઓ જન્માંતરથી કરતો આવે છે એના કારણે છોડી પણ શકતો કોઈ સ્વાર્થ છે કા મોહ છે અજ્ઞાન છે જે હોય તે માયાનો ભરડો છે એ ક્રિયા છોડી શકતો નથી દુખ્યો છે એના કારણે એટલે કે છે જોયું જીવા ખાચરે કહી દીધું મહારાજ તમે મળ્યા અમને હૃદયમાં શાંતિ છે અમને હાસ થયું કાંઈક અમે સારા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ પણ મહારાજ અત્યાર સુધી અમે આવું બધું બહુ કર્યું છે દારૂએ પીધો ને જુગારે રમ્યા ને માંસે ખાધું મૃગિયાએ કર્યા ને કેટલાય નિર્દોષને માર્યા એને લૂંટ્યા બધું અમારું તો કાઠીનો કામ જ આવું જ કર્યું છે મહારાજ માટે અમારા હિતની ખાણ હોય એવા આપ અમને હવે મળ્યા છો તમે નિસ્વાર્થ ભાવે અમને સુધારવા માટે બીડું ઝડપ્યું છે અને મહારાજ અમારા હૃદયમાં હા પડી ગઈ છે કે આજ અમને મળ્યા છો તમે હા તમે અમારી હિતના ખાણ છો શું કીધું તમે સાચું હિત કરનારા છો અમને સુખને માર્ગે લઈ જનારા છો અમારા પાપને દોષને ટાળવા માટે તમે આવ્યા છો અમારા હૃદયમાં પાકો નિશ્ચય થઈ ગયો છે તમારા સિવાય અમારું કોણ હિત કરશે અમારા કાંડા તમે પકડ્યા તમારે શું જોઈએ છે અમારી પાસે ભગવાન તમે અમારા ઉપર પરોપકાર કર્યો છે તમારા સાધુએ અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે માટે હવે અમે શું કરીએ તો પ્રભુ આપ જેમ કહો તેમ અમે હવે કરશું
અમે બીજું હવે કાંઈ પણ કરવું નથી, હવે એનો સંગ બધા એનો છૂટી ગયો છે, પણ અત્યાર સુધી જે કર્યું એનું શું, અને હવે પછી અમે ક્યારેય ના કરીએ એવું, એવા અમને રૂડા હિતના વચનો મહારાજ અમને કહો, એમ અહીંયા આધારાનંદ સ્વામીએ અહીંયા ચોથા પૂરનો ચોથું તરંગ પૂરો કર્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં ઉન્મત ગંગા તથા ગઢપુરનો મહિમા અને જીવાખાચરે કરેલી વિનંતીનું વર્ણન કર્યું, એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો. હવે મહારાજ એનો ઉત્તર આપશે, શું અધર્મનું ખંડન અને ધર્મનું વિધાન અને જીવાખાચર સત્સંગ સ્વીકારે છે અને શ્રીહરિની ખૂબ દિવ્ય પૂજા કરે છે, તો એની કથા આવતીકાલે સાંભળીશું. અત્યારે ઘણા ભક્તો સેવામાં પધાર્યા છે, આવતીકાલે પણ સેવાની જરૂર છે, તો ખાસ ખાસ હરિભક્તો સાંભળનારના આવ્યા હોય એ કાલે પણ અહીંયા સેવામાં ખાસ ખાસ પધારજો. પૂજ્ય ગુરુજી શનિવારે સવારના 8 વાગે અહીંયા એરપોર્ટ ઉપર નેવારક ઉપર ઉતરી જવાના છે. આપણે બધાએ ખાસ ત્યાં જવાનું છે સ્વાગત કરવા માટે, એની ખાસ તૈયારી કરે, જબ્બો લેંગો પહેરેલો હોય, ફૂલ કંઈક એવું ગુચ્છ કે ફૂલના હાર જે કંઈ બનાવવું હોય તે બનાવીને બધા લઈને આવે, એટલે આપણે બધાએ 8 વાગ્યા પહેલાં ત્યાં પહોંચી જઈએ એ પ્રમાણેનું આયોજન કરજો. શિબિરની તૈયારી ખૂબ ચાલે છે, ગુરુજીનું સાંજે અહીંયા સ્વાગત છે 5 વાગે તે જ દિવસે શનિવારે 11મી તારીખે, એ પણ 5 વાગ્યા પહેલાં તમામ ભક્તો અહીંયા પધારી જાય એવી વિનંતી છે. ગુરુજીના સ્વાગત માટે જે કાંઈ પુષ્પો કે જે કાંઈ ગુચ્છ લાવવાનું હોય એ બધાએ લઈને આવે, અને જભો લેંગો ઉપર બ્લુ કલરની જે કોટી આપણે નવી ઉત્સવ માટે બનાવી છે એ પણ તમામ ભક્તો પહેરીને આવે. આટલી ખાસ જાહેરાત છે. આજે સંતો વિચરણમાં ગયા છે, રાત્રે આવી જવાના છે. આવતીકાલથી પૂજ્ય સુરત સ્વામી આપણને કથા એનું શ્રવણ કરાવશે. બોલો ઘનશ્યામ મહારાજ.